પલક વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 વિષય નામના મૂળતત્વો પ્રકરણ 2 ટાસ્ક 3 હવે અહીંયા પલક વિદ્યાર્થી મિત્રો પાઠ્યપુસ્તક પર પેજ નંબર 73 પર દાખલા નંબર 8 એક્ઝામ્પલ નંબર 8 તમે સીધી ધ્યાન રાખો સમજવી જોઈએ તો સૌપ્રથમ પહેલા કાચું સરવૈયું આપેલું જ્યારે આપણે ગણીશું ત્યારે જોઈ દેવાનું સ્થિર મૂડી છે કે અસ્થિર મૂડી તો એ ચાલુ ખાતા જો શબ્દ ક્યાંય આપેલું નથી એટલે અસ્થિર મૂડી રખાય આપણે દાખલો ગણવાનો છે પહેલી બાબત હાલના ચાર હશે તો અહીંયા એક વસ્તુ જોઈ લઈશું કે જે કાચું સરવૈયું આપેલું છે કાચા સરવૈયાની અંદર વેપાર ખાતાની બાકી સરકણો જે 250 દર્શાવે છે તો ભલે વિદ્યાર્થી મિત્રો વેપાર ખાતાની બાકી દર્શાવે છે એનો અર્થ એવો થયો કે વેપાર ખાતું બનાવવાનું નથી વેપાર ખાતાની બાકી છે ₹50,000 બીજી બાબત બીજો હવાલો ફર્નિચર પર 20% લેખી ઘસારો ગણો તો જો અહીંયા ફર્નિચર 5000 આપેલું છે તો ફર્નિચર 5000 20% પ્રમાણે ઘસારો 5 × 10 1000 થશે 4000 ભાગ્યા 5 હવાલા નંબર 2 જો દીવાદાર રૂપે 500 આખા ગોડી વાળો તો સૌપ્રથમ દીવાદાર કાચા સરવૈયામાંથી 40000 આપેલા છે તો 40000 આપણે અહીંયા દર્શાવી દીધા એમાંથી કાલખાત 500 મળી વાળું કાલખાતની રકમ 12% હવાલાનું છે એટલે બીજી અસર તો અંતર જેને નાનું ખાતાનું અંતર બરોબર છે કાલખાત જૂની 1200 વત્તા વધારે કાલખાત 500 બંને રકમ પ્લસ થયા પછી રકમ બાદના ભાગમાં દર્શાવી લઈશું નંબર 3 બ્રહ્માંડ વિષ્ણુને અનુક્રમે 5000 અને 4000 વાર્ષિક પગાર આપવાનો છે વાલા વિદ્યાર્થી મિત્રો તમે શીખવાડ જ્યારે ભાગીદારને સ્પર્શ કરતા બંને હવાલાઓ છે આરે બરોબર એમાં માત્ર ભાગીદારને લગતી જ વિગતો લખવાની જોઈએ લખવાનું છે ને બંને ભાગીદારને પગાર આપવાની એટલે 5000 બીજાને 4000 પગાર એક વર્ષ હવાલો છે કે બીજી અસર નદુ ખાતાની નદુ આ ખાતાની ઉધાર ભાગી આપણે દર્શાવી દઈશું પગાર ₹500 કમિશનના મળવાના બાકી છે જ્યારે મળવાના બાકી હોય કમિશન જુદું ફક્ત 2500 આપેલું છે બરોબર ફક્ત મળવાના બાકી 500 એ સીધી સીધા એનો પ્લસ હશે મળવાનું બાકી છે આપણા માટે લેવું છે લેવું પણ મિલકત અને લેવાનું મળવાનું બાકી કમિશન ₹500 દર્શાવી દઈશું હવાલ નંબર 5 પગારના રૂપિયા 3000 ચૂકવવાના બાકી છે અગાઉ તમને શીખવાડ્યું જો કાચે સરવૈયામાં પગાર ઉઠાવવાનું છે જો જરા પગાર 7500 વત્તા ચૂકવવા બાકી બધે પ્લસ કરી દઈશું પ્લસ કર્યા પછી રકમ કાઢવા બાદ લખી દઈશું ચૂકવવાનો બાકી પગાર છે આપણા માટે દેવું કે દેવું હોય મૂડી અને દેવામાં દર્શાવી દઈશું ચાર વાલાઓ સીધી સીધા ઝડપથી પૂર્ણ થાય એટલા માટે મહેનત કરી પૂર્ણ કરી દીધા હવે જોવા જરા બ્રહ્માની લોન આપી ઇચ્છવાના વિદ્યાર્થી મિત્રો તો 70% આપેલા હોય તારીખ આપેલી હોય તો અંદર ગુપ્ત હવાલો છે એવું આપણે સમજવાનું છે બ્રહ્માની ધન એ આપણા માટે દેવું કહેવાય પેઢીમાં નથી દેવું હોય બે નંબર બાકી છે જે નંબર બાકી હોય જે નંબર મને અર્જુન શીખ્યા એક નંબર બે નંબર બે નંબર બીજી લોન અહીંયા દર્શાવી દીધી ત્યાર પછી કૌશ ને ટકા આપેલા છે ઉધાર બાકી જરા ચેક કરી લેવાનું લોન પર વ્યાજ એના પર દર્શાવેલ જો દર્શાવેલ ન હોય તો વાર્ષિક 6% લેખે લોન પર વ્યાજ આપી દેવાનું જો 50000 આપેલા છે 50000 પર 1.7 આપેલા છે ભાડા પટ્ટાનો મકાન પર સારો કરો કેટલો થશે 6000
તો એ 6000 આપણે દર્શાવી દીધા છે સીધી સીધા પાડા મતલબ મકાન પર દર્શાવ 6000 સીધી સીધા પર મૂડી અને ઉપાડ તો સૌપ્રથમ જે મૂડી ખાતું બનાવી છે પેલા ભાગીદારી 75000 મૂડી બીજા ભાગીદારી 45000 મૂડી દર્શાવી મૂડી ખાતે જમા બાજુ મૂડી દર્શાવી દઈશું ત્યાર પછી જો વાલા વિદ્યાર્થી મિત્રો ઉપાડ 5000 અને 5000 ઉપાડ ઉધાર માંથી વેચની પાત્ર પરસ્પરને આપણે શું કહીશું ઉપાડ ખાતે 5000 અને 5000 દર્શાવી દીધા હવે સીધી સીધું કાચા સમયમાં ધ્યાન રાખો સીધી સીધો હવાલો મશીનરી 50000 મશીનરી મિલકત કે મિલકત પર મિલકત અને લેણામાં મશીનરી આપણે જોઈ દીધી બરોબર મૂકી દેવાની રહેશે ત્યાર પછી આપે વટા 350 તો વટા એ ખર્ચ ખર્ચ હોય તો નાનું ખાતાની ઉધાર બાજુ આપે વટા દેવાદાર આવી ગયા ચાપ માલ ગાડા માલ તો વાલા વિદ્યાર્થી ચાપ માલ ગાડા પરનું ખર્ચ ખર્ચ હોય તો નાનું ખાતાની ઉધાર બાજુ ચાપ માલ ગાડા માલ દર્શાવી દઈશું ફર્નિચર 5000 તો ફર્નિચર મૂકી દીધું અહીંયા આપણે 5000 બરોબર એના પર દસાર પણ મૂકી દીધું 20% લેખી આવી પગાર 7500 એ પણ પગાર નવું ખાતા ઉધાર બાકી વત્તા ચૂકવા બાકી પ્લસ એ ચૂકવા બાકી પ્રમાણે દેવું કહેવાય તો મૂકી અને દેવાનો ગાલખા જૂની ગાલખા જે દર્શાવી દીધી બરોબર વત્તા એની અંદર વધારે ગાલખા ઉમેરી દઈશું આજે છે હવાલાની કહેવાય આજે કાચા સરવૈયાની છે કાચા સરે ગાલખા તો બધાય ગાલખા ઉમેરી દઈશું બધે પ્લસ એ ગાલખાના છે સૌથી વાત કરી દીધી હતી ત્યાર પછી જો લેણી કુંડી એક નંબર છે કાચા સર એક નંબર ની બાકી એક નંબર પર જ્યારે આપણ બન બન અને બન તો અહીંયા લેણી કુંડી એક પ્રકારનું લેણું કે લેણું હોય તો મિલકત અને લેણાનો વ્યવસાય દેશ લેણી 20000 લેણી 20000 ત્યાર પછી જો વેપાર 5900 5900 એ દર્શાવવા ખાતે ખર્ચ દર્શાવવાનો સમાન થઈ જાય છે